મિત્રો નમસ્કાર આપણે જે છેલ્લા વિડીયોમાં જોયો તો જે એક્ટ એ એક્ટનું નામ સત્તરસો તોંતેર હતું અને અગિયાર વર્ષ પછી એટલે કંપનીએ જે સત્તા જમાઈ દીધી હતી અને ભારતમાં બ્રિટિશરો અહીંયા આવીને કલકત્તામાં આવીને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી ગયા એ પછી એમણે શું કર્યું તો અગિયાર વર્ષ પછી તેર ઓગસ્ટ સત્તરસો ને રોજ મિત્રો એક બીજો એક્ટ લાગુ કર્યો એ એક્ટનું નામ છે પીટ્સ ઇન્ડિયા એક્ટ આ કંપની શાસનની વાત થાય છો અઢારસો ને સત્તાવન સુધી કંપનીએ શાસન કર્યું હતું ને પછી બ્રિટિશરો આવી ગયા એમ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આને ઈસ્ટ ઇન્ડિયા કંપની કહી શકાય બરાબર આ એમનું શાસન ચાલે છે અત્યારે અઢારસો ને સત્તાવન આવે ને પછી બ્રિટિશરો ઓરિજિનલ રાજ કરવા જે દેશમાં એ રહેતા હતા ને એવું ને એવું રાજ અહીંયા કરવા માગતા હતા પણ આ તો કંપની શાસન હતું અને એ બ્રિટિશ અધિકૃત હતું બ્રિટિશના ઇશારે ચાલવાળી કંપની હતી અને આ પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસીમાં તેર ઓગસ્ટના રોજ લાગુ કરવામાં આવ્યો શું કામ લાગુ કરવામાં આવ્યો તો સત્તરસો ને તોંતેરનો જે નિયામક ધારો હતો ને એમાં ઘણી બધી ખામી હતી જેમ કે એ વખતે જે પણ અધિકારી મુકાના હતા ભ્રષ્ટાચારવાળા હતા પછી કોઈનું સાંભળે કોઈનું ના સાંભળે એવા બધા આવી ગયા અને આ એક્ટ થકી બ્રિટિશરોને એવું હતું કે જે જે આપણે અલગ અલગ પ્રાંતોમાં જે આપણે કંપનીનું શાસન કરીએ છીએ જે બોર્ડ ઓફ કંટ્રોલ જે હોય એમને અલગ અલગ જગ્યાએ એમની ખામી હતી અલગ અલગ જગ્યાએ અને કોઈ વ્યક્તિ સ્પેશિયલ કોઈ સારો જવાબ દે કોઈ ના પણ દે બરાબર આવું આવું બધું થતું અને એના કારણે આ સત્તરસો ને ખામીને દૂર કરવા માટે પીટ્સ ઇન્ડિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો સત્તરસો ને ચોર્યાસીની અંદર અને આ નામ છે ને એ બ્રિટનના વડાપ્રધાન એટલે કે પીટ પીટ જ નામ હતું બ્રિટનના વડાપ્રધાન હતા પીટ બરાબર એ સત્તરસો ને ચોર્યાસી એંસીથી ચોર્યાસીના ગાળામાં પીટ કરીને બ્રિટનના વડાપ્રધાન રહી ગયેલા છે અને એમના નામ ઉપરથી આ એક્ટ બનાવવામાં આવ્યો તો આ એકથી શું બદલાવ આવ્યો એ જોઈએ તો કંપની જે કામ કરતી હતી ને મરી મસાલાનું નાથી ચાલું કર્યું હતું બરાબર પછી સત્તા જમાવતી થઈ ગઈ સંધિ અલ્હાબાદની સંધિ પછી અને પછી મહેસૂલ ઉઘરાવતી થઈ સંધિ પછી મહેસૂલ ઉઘરાવવાની સાથે સાથે એમને નથી કહેતા સીધું રાજાશાહી શાસન નથી ચાલુ કર્યું પણ એમને રાજાને ખભા પર બંદૂક મૂકીને ફોડી છે એવું કંઈ આપણે કહી શકાય એટલે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતીને અલગ અલગ જગ્યાએ એમને સંધિ દ્વારા બરાબર અને સત સતસો ચોસઠ બક્ષાના યુદ્ધ દ્વારા જે પણ જીતી લીધું ને એની અંદર જે રાજ્યો જીત્યા ને એમાં એ કામ કરતી હતી મહેસૂલ ઘરાવવાનું અને બ્રિટન માટે બ્રિટન માટે બરાબર તેમના અધિકારો ભારતીય ક્ષેત્રમાં લાદી જતા કેમકે કામ કરે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને કામની દોરવણી કરતું હતું બ્રિટન બરાબર બ્રિટન અને આ આપણે સીધે સીધું શાસન તમે સમજો બહારનું શાસન સીધે સીધું કંપની દ્વારા અને તેના વેપારી કામ અને રાજકીય કામ અલગ આ એક્ટની અંદર પીટ્સ ઇન્ડિયા એક્ટની અંદર સત્તરસો ચોર્યાસી માં વેપારી કામ અલગ થઈ ગયા અને રાજકીય કામ અલગ થઈ ગયા પહેલાં વેપારી એક જ ઈજ કરતા અને રાજકીય એ કરતા એટલે વેપાર માટે અલગ વ્યક્તિ આવતા અને રાજકીય કાર્ય માટે અલગ વ્યક્તિ આવતા તો એ રાજકીય કામ અને વેપાર કામની વાત કરું તો કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે કે નિર્દેશક મંડળીની રચના થઈ મિત્રો બરાબર અને આ બાજુ રાજકીય કામ માટે જેમ આપણે અહીંયા નથી મામલતદાર અલગ હોય ઉપર કલેક્ટર હોય ડીએમ સુધીના જે પદો છે બરાબર એમાં હાઈકોર્ટ હાઈકોર્ટનું કામ કરે તાલુકા લેવલે તાલુકાનું કામ થતું હોય બરાબર જિલ્લા લેવલે જિલ્લાનું કામ થતું હોય એવી રીતે આ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે ને એ અલગ વેપારી કામ માટે સ્પેશિયલ અને રાજકીય કામ માટે એ અલગ માણસો આવતા આવું ચાલુ થયું પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસીમાં અને બોર્ડ ઓફ કંટ્રોલ રાજકીય કામ માટે હતા એની અંદર કેવા છ સભ્યો હતા મિત્રો આ બોર્ડ ઓફ કંટ્રોલ શરૂઆત જ છ સભ્યોથી થઈ હતી અને આ શું કામ કરે રાજકીય કામમાં તો કંપનીના વિસ્તારોમાં નાગરિક બરાબર નાગરિક તો આપતા થઈ ગયા હતા બરાબર પોતાનું સૈન્ય ધરાવતા થઈ ગયા હતા અને મહેસૂલી અધિકારો પર નિયંત્રણ એમ કે મન ફાવે એમ જેની તેની પાસે કર ના લેવાય બરાબર એનું એક નિયંત્રણ હોય એટલે આ કામ રાજકીય કામો અલગથી થતાં થઈ ગયા છે મિત્રો અને આજના આ વિડીયોની અંદર આપણે કંપની શાસનની વાત કરું છું એમાં બીજા નંબરનો એક્ટ એટલે સત્તરસો ચોર્યાસી પીટ્સ ઇન્ડિયા એક્ટમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચાર્ટર એક્ટ જોઈશું ખૂબ ખૂબ આભાર